નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું ભારત બંધનું એલાન. પ્રચંડ આક્રોશ સાથે સ્થાનિકોએ ઠેર ઠેર વેપાર ધંધા કરાવ્યા બંધ. રોષે ભરાયેલ લોકોએ વાહનોમાં તોડફોડ કરી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ. મોરબીમાં તલાટી કમ મંત્રીઓએ 5 મુદ્દાઓની વિસ્તૃત માહિતી ભર્યું. તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. સકારાત્મક પરિણામો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની આપી ચીમકીઓ. છોટાઉદેપુરના બોડેલી એસટી ડેપો પાસે ખાડાઓનું સામ્રાજ્ય. મુસાફરી વખતે વાહનોને નુકસાન થવાથી લોકોમાં રોષ ભભૂક્યો. સુરેન્દ્રનગરના વઢવાણમાં કાયદો વ્યવસ્થા સઘન બનાવવા પોલીસ તંત્રે કામગીરી હાથ ધરી. પીએસઆઈ જેટીએ ગુનાહિત કૃત્યો અટકાવવા માટે મીડિયા સાથે કરી વાતચીત. ડેન્ગ્યુના કેસમાં પોઝિટિવ વધારો જોવા મળતા રાજકોટ આરોગ્ય શાખાએ સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. 15 જગ્યાએથી મળી આવ્યા મચ્છરોના લાર્વા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પેટ્રોલ ડીઝલમાં બેફામ ભાવ વધારો, પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તથા રાફેલ સોદાની તપાસ પાર્લામેન્ટરી કમિટી દ્વારા કરાવવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને આંશિક સફળતા મળી છે. પેટ્રોલ ડીઝલમાં થતા સતત ભાવ વધારાને લઈને ઓલ ઇન્ડિયા સમિતિના મહામંત્રી સુશીલકુમાર શિંદેએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. વધતી મોંઘવારી અને સરકારની કાર્યપ્રણાલી તેમજ નીતિ વિરુદ્ધ અનેક આક્ષેપો પણ કર્યા હતા. સતત વધતી મોંઘવારીથી સરકારને છેલ્લા 4.5 વર્ષમાં 11 લાખ કરોડનો ફાયદો થયો છે, ત્યારે સામાન્ય નાગરિકને પડતા ફટકા પર પણ કટાક્ષ કર્યા હતા. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂત, ડોક્ટર હેમાંગ વસાવડા તથા વશરામ સાગઠિયા હાજર રહ્યા હતા. પેટ્રોલ ડીઝલ ઓર ઘરગુતિ ગેસ કે રેન્ટ ઇતને બઢ ગયે હૈ કે મેને યે ભી બતાયા કે જો હમને લીફલેટ દે દિયા હૈ ઉસમેં હમારી યુપીએ સરકાર મેં જબ હમારે ક્રૂડ ઓઇલ કે ભાવ જો ઇન્ટરનેશનલ માર્કેટ મેં થે 105 ડોલર કે થે, ઉસસે ભી જ્યાદા થે. ઉસકે પહેલે 125 ડોલર કા એક બેરલ મિલતા થા, તો ભી ઇસ તરહ કે પેટ્રોલ ઓર ડીઝલ કે રેટ કભી નહીં બઢાયે ગયે. લેકિન આજ બેરલ કા ભાવ 70 તક ગયા હૈ, 70 ડોલર તક ગયા હૈ, તો ભી ઇતને બડે દામ બઢાતે હૈ, ઇસકા મતલબ ક્યા હૈ? ઓર દૂસરે તરફ દેખા જાય તો 11 લાખ કરોડ કી કમાઈ યે ટેક્સેશન સે સરકાર કો હો ગઈ હૈ, ગંગાજલી મે ગઈ હૈ. જ્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે બંધનો માહોલ જોવા મળ્યો હતો અને યાર્ડના દલાલોએ સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. મોંઘવારીને લીધે જ્યારે કોંગ્રેસનું ભારત બંધનું એલાન હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે સદંતર બંધ રાખી અને અમે પણ સરકારનો વિરોધ નોંધાવેલ છે. જેનું કારણ છે કે મોંઘવારી વધુમાં વધુ ખેડૂતોને નડતી હોય છે અને ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થા હોય તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ 2 જણસીઓ ચાલુ રહી હતી અને બાકીની તમામ જણસીઓ સદંતર રીતે બંધ રાખી અને અમે વિરોધ નોંધાવેલો છે. આ મોંઘવારી અત્યારે સરકારની તરફથી એટલો ભરડો લઈ ગઈ છે કે પેટ્રોલ અત્યારે 80 રૂપિયા પહોંચવા એવું છે, ડીઝલ પણ એની સાથે લગાતાર સાથે ચાલી રહ્યું છે અને ડોલર અત્યારે એટલો મજબૂત થઈ ગયો છે અને રૂપિયો આપણો એટલો નબળો પડી ગયો છે, જેને કારણે જે આર્થિક રીતે પછાત વર્ગોને વધુમાં વધુ નુકસાની થતી હોય અને નાના નાના ખેડૂતોને વધારે પ્રોબ્લેમ થતો હોય, જેના લીધે માર્કેટિંગ યાર્ડ એને ટેકો આપે છે અને સદંતર બંધ રાખી અને અમે ટેકામાં સંપૂર્ણપણે જોડાયેલા છીએ. આંતરરાષ્ટ્રીય લેવલે વધતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે સમગ્ર દેશની પ્રજા પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવોના કારણે ભારે મુશ્કેલીમાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ ડીઝલના ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા છે. સમગ્ર ગુજરાતના ભાવોની વાત કરીએ તો લોકોમાં અને ગૃહિણીઓમાં રોષ ભભૂક્યો છે. હાલના જે ભાવ છે સોમનાથ વિસ્તારની અંદર, એ ભાવ ટ્રાન્સપોર્ટના હિસાબે વધારે હોય છે. ટ્રાન્સપોર્ટનું જે ભાવ હોય એ પ્રમાણે હોય છે. કંપનીના ભાવ રોજ વધઘટ થતા હોય છે, 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, 20 પૈસા.
જે પ્રમાણે કંપનીનો ભાવ આવે છે એ મુજબ અમારે ભાવ લેવાનો છે. અમે તો માત્ર ડીલર્સ હોય છે, ડીલર્સને કંઈ બીજું કંઈ ન હોય, જે કંપની ભાવ નક્કી કરે એ ભાવ મુજબ જ અમારે વેચવાનું હોય છે. હાલનો ભાવ અત્યારના 80 રૂપિયા 74 પૈસા અને 79 રૂપિયા 3 પૈસા ડીઝલના ભાવ છે. ત્યારે સાબરકાંઠામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાબતે સારો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને આજુબાજુના ગામોમાં પણ સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું, તેમજ સુરેન્દ્રનગર બસ ડેપો પણ બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે કેશોદમાં કોંગ્રેસના બંધના એલાનની અસર જોવા મળી હતી. કોંગ્રેસી આગેવાનો બંધ કરાવવાની અપીલ સાથે સ્ટેશન રોડ પર બંધ કરાવ્યા હતા. આજે ભારત બંધનું એલાન છે એના અનુસંધાને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રદેશ સમિતિના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશ ધાનાણીના આ અનુસંધાને આજે કિશોર કોંગ્રેસ તાલુકા અને શહેર સમિતિ આજે નીકળતા સંપૂર્ણ રીતે કિશોર વેપારીઓએ કોંગ્રેસને એ સમર્થન આપ્યું છે એ બદલ વેપારીઓનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવો સહકાર કાયમીથી કોંગ્રેસ પાર્ટીને આવતા રહે એવી વિનંતી સાથે વિનંતી. મોરબીમાં પણ ભારત બંધના એલાન સંદર્ભે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સવારથી દુકાનદાર વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરી દુકાનો બંધ કરાવી હતી, પણ અમુક વિસ્તારોમાં દુકાનના શટર થોડી જ વારમાં ખુલી ગયા હતા અને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેક ઠેકાણે DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધાંગધ્રા શહેરની બજારોમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. એકંદરે સવારના સમયે મુખ્ય બજાર બંધ હોવાથી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બજાર ખુલ્લી થતાં કોંગ્રેસના કાર્યકરો બજારને ખુલ્લી મૂકી હાઈવે પર ચક્કાજામ કરવા નાસી ગયા હતા. ધાંગધ્રા માલવણ હાઈવે પર ચક્કાજામ કરી ટાયર સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મોરબીમાં ભારત બંધના એલાનના પગલે મોરબી લોકલની ST બસ બંધ કરી દેવામાં આવતા ગામડે જવા ઈચ્છતા લોકોની મુશ્કેલી વધી હતી, તો મોરબી માળિયાની ટપાલ સેવાને પણ અસર થઈ હતી. આજે ભારત બંધના એલાનના અનુસંધાને અમને અમારી વડી કચેરીથી મળેલી સૂચના મુજબ મોરબી ખાતે ભૂતકાળમાં બનેલા બનાવોને ધ્યાને રાખીને આજે સવારથી ગ્રામ્યની જે ઇન્ટિરિયર ગામડામાં જે અમારા ટ્રીપો જાય છે એવી 8 ટ્રીપો જે છે એને આજે નથી મોકલવામાં આવી. બાકી રોડ ઉપરનું જે કાંઈ ઓપરેશન છે, અમદાવાદ છે, મોરબીથી બરોડા, સુરત છે, રાજકોટ છે, કચ્છ તરફનું ઓપરેશન છે એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે. અને આ પણ બપોર પછી પરિસ્થિતિ જો વ્યવસ્થિત હશે અને ઉપરથી સૂચના મળશે તો ઇન્ટિરિયર ગામડાની જે બપોર પછી જે ચાલુ થાય છે એ ટ્રીપો પણ શરૂ કરી દેવામાં આવશે. સાબરકાંઠા ઈડરમાં કોંગ્રેસ કાર્યકરોએ વેપારીઓને ગુલાબના ફૂલ આપી દુકાનો, તમામ સ્કૂલો, બેંકો બંધ કરાવી હતી, જેને લઈ ઈડર કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ સાબરકાંઠાના વડાલીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે 8 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તેમજ લાઠી શહેરની મુખ્ય બજારો 2 કલાક સુધી બંધ રહી હતી અને બપોર આસપાસ ખુલવા માંડી હતી, એટલે કે લાઠીમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જામનગરમાં પણ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા શહેરની બજારોમાં નીકળી બંધ પાળવા અનુરોધ કરાયો હતો. બંધ કરાવવા નીકળેલા કોંગી ધારાસભ્યો આગેવાનો તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે અત્યારે હાલમાં અત્યારે જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યું છે ત્યારે આજે આપણે મારી પાછળ જોઈ રહ્યા છો કે અત્યારે જ્યારે કોંગ્રેસી આગેવાનો અને ધારાસભ્યો દ્વારા અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે જામનગરના માજી સાંસદ અને શ્રી ધારાસભ્ય શ્રી ખંભાળિયાના વિક્રમભાઈ માડમ. તો આપણે આજે એમની સાથે ચર્ચા કરીએ કે વિક્રમભાઈ, આજે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે જે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તો એ દ્વારા આપ શું કહેવા માગશો? અમને અમારા પાર્ટીના આદેશ મુજબ ગાંધી ચિંધિયા માર્ગે અમે ક્યાંક લોકોને રિક્વેસ્ટ કરી, બાકી લોકો સ્વયંભૂ બંધમાં છે. આપ જુઓ જામનગર સ્વયંભૂ બંધ છે. 10% થી વધારે જે ભાજપના દુકાનદારો છે, ભાજપના હોદ્દેદારો છે, એના સિવાય સંપૂર્ણ બંધ છે. આ કોઈ કોંગ્રેસનો એકનો પ્રશ્ન નથી, આમ જનતાનો પ્રશ્ન છે. આમ જનતાને પણ પેટ્રોલ ડીઝલના ભાવ એ નુકસાન કરે છે.
ચાહે પોલીસ મિત્રો હોય તો પોલીસ મિત્રોના વાહનની અંદર પણ 80 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ મળે છે, એનાથી કંઈ નથી. ભાજપ સરકાર છે, કોંગ્રેસથી બીએ છે એટલે પોલીસને આગળ કરે છે, પોતે મેદાનમાં નથી આવતી. આજે પણ ભાજપની સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આજે પણ કર્યો છે. કમસે કમ આખા ભારતની અંદર ભારત બંધ હોય, જનતા ત્રસ્ત હોય ત્યારે પેટ્રોલના ભાવ ડીઝલના જે વધારા છે એની સામે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણ સફળ છે. ઓકે, તો આ હતા વિક્રમભાઈ મેડમ કે જેમને જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા જે જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સ્વયંભૂ કે જ્યારે કોઈ પણ પ્રકારની હિંસાના પ્રકરણો કરવામાં આવ્યા નથી અને તેઓએ આજે સ્વયંભૂ રીતે જામનગરમાં અને ગુજરાત ભારતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તેઓએ આજે તેમને સમર્થન આપી અને જામનગરમાં દુકાનો અને વેપારીઓને બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી છે. કેમેરામેન હરેન્દ્ર દિશાથી અર્જુન પંડ્યા, જામનગર. જ્યારે ધોરાજીમાં બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો, સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગારો ખુલ્લા રાખ્યા હતા અને આમ ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં કોંગ્રેસના બંધના એલાનને લોકોએ સહકાર આપ્યો ન હતો અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ મારી દ્રષ્ટિએ રાજકીય બંધ છે. વિષય છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, પણ સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા જે એક મોડેલ સ્ટેટ છે એના દરેક લોકોને, આમ જનતાને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ વધારો છે એમાં સરકારનો કોઈ રોલ નથી. જે કંઈ ભાવ વધારો થાય છે એ આંતરરાષ્ટ્રીય જે તેલના, કાચા તેલના જે ભાવમાં વધઘટ થતી હોય છે એના ઉપર આધારિત આ પેટ્રોલ અને ડીઝલના ભાવ હોય છે. આ પ્રજા સારી રીતે જાણે છે અને એટલે જ આજે ધોરાજી, સમગ્ર ધોરાજી ખુલ્લું છે. દરેક વેપારીઓ પોતાનો વેપાર આરામથી કરી રહ્યા છે. ગુજરાતની અંદર અને દેશની અંદર પણ આ બંધને સંયમ નિષ્ફળતા મળી છે, કારણ કે આ રાજકીય બંધ છે, પ્રજાકીય બંધ નથી. પેલેસ રોડ પરના શોરૂમ, જ્વેલર્સ અને સોની બજારમાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, તેમજ શહેરના અનેક મુખ્ય માર્ગો ચાલુ રહ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIના હરપાલસિંહ જાડેજા બંધ કરાવવા જતા રાજકોટ પોલીસે તેમની તથા તેમના સાથીદારોની ધરપકડ કરી હતી, જ્યારે બીજી તરફ શહેરની પ્રખ્યાત માર્કેટોમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે મુખ્યમંત્રીને તલાટી કમ મંત્રીઓને પડતી મુશ્કેલી અને અનેક લાભોથી વંચિત છે તેવા 5 મુદ્દાની વિસ્તૃત માહિતી ભર્યું આવેદનપત્ર આપ્યું હતું, જેનો સકારાત્મક પરિણામ ન આવતા મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ બીજે બોરસાણિયા, ઉપપ્રમુખ RJ હુંબલ, મંત્રી બીજે કાસુંદ્રા સહિતની આગેવાનીમાં 90 જેટલા તલાટી કમ મંત્રીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. અમારું ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંડળે 25/8/2018 અંબાજી ખાતે બધા જિલ્લાના એકઠા થઈ અને આયોજન કરેલ, એ મુજબ અમોએ 10/9/2018 રોજ આજે ગુજરાતભરના બધા તાલુકાની અંદર તાલુકા યુનિયન દીઠ એ કાળી પટ્ટળ ધારણ કરી અમે આજે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ અને આજે અમે 8:30 છૂટા થશું. 6:00-10 સુધી અમો ફરજ બજાવશું અને 6:10 પછી પાછા અમે અહીંયા હાજર થશું. આગામી કાર્યક્રમ છે 17/9/2018 જે પેનડાઉનનો, ભાઈ બહેનો પેનડાઉન કરી અને ફરજ બજાવશે. બાકીના આગામી કાર્યક્રમ જે હશે તે અમે આપને જણાવશું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ST ડેપો પાસે પડેલા ખાડાને લઈ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમજ ST ડેપો બહાર પણ ગંદકીના ઢગ હોય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ST ડેપોના જવાના માર્ગમાં ખાડા પડી ગયેલા હોવાથી મુસાફરોની હાલત કફોડી બની છે, જેથી વાહનોને મોટું નુકસાન થતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે અહીં સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અલીપુરા, બોડેલીના અલીપુરા ST ડેપો સામે મારી દુકાન આવેલી છે અને અહીંયા ST ડેપોની બહાર નીકળતામાં એટલા બધા ખાડા છે, પાણી ભરાયાને કારણે એટલા બધા ખાડા પડી ગયા છે કે આવતા જતા ગાડીઓનો ચેમ્બરો પણ તૂટી જાય છે અને કોઈ એને અમે વારંવાર બધી બહુ જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ સૂદ લેવા તેને. ટ્રાફિક એટલું બધું છે, બસોને બહાર નીકળવામાં અંદર જવામાં પણ એટલી બધી તકલીફ પડે છે પણ કોઈ વાતને સાંભળવા તૈયાર નથી. સમસ્યા બહુ મોટી છે પણ કોઈને કાંઈ પડી નથી. અને ગુજરાતની સરકાર માત્ર સ્વચ્છતાની અને વિકાસની બધી વાતો જ કરે છે, વાતો સિવાય કોઈ વસ્તુ એમની પાસે છે નહીં. વરસાદ પણ બંધ છે અત્યારે તો બી પાણીના એટલા બધા ઢગે ઢગ અને ભૂંડોનો એટલો ત્રાસ છે અલીપુરામાં.
અમે સાહેબ અમે અહીંથી ગાડી લઈને જઈએ છીએ, ગાડીની અંદર ભરેલું હોય છે, નુકસાન બી થાય છે, બીજા નંબરની અંદર ગાડી પલટી ખાવાના ચાન્સ રહે છે. કારણ આ ગંદકી અને ખાડા એટલા બધા ઊંડા ઊંડા પડી ગયા છે, એનું સમસ્યા કોઈ કરતું જ નથી. છેલ્લા 15 દાડાથી આ પોઝિશન છે. સુરેન્દ્રનગરના વઢવાણા તાલુકામાં અનેક નાના મોટા ગામડાઓ આવેલા છે, ત્યારે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સારી બને તે માટે પીએસઆઈ હિતેશ જેઠી દ્વારા પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં પીએસઆઈ હિતેશ જેઠીએ વઢવાણામાં કાયદો વ્યવસ્થા મજબૂત બને અને ગુનાહિત પ્રવૃત્તિ અટકે, આ ઉપરાંત થોડા સમયમાં અટકાયત કરવામાં આવે જેવી વગેરે બાબતો અંગે માહિતી આપી હતી. વઢવાણમાં રહેતા દરેક સમાજમાં ભાઈચારો, એકતા અને અખંડિતતા કાયમ રહે અને અસામાજિક તત્વો ઉપર અંકુશ રહે એવો અમારો પોલીસનો ઉદ્દેશ્ય છે, જેને અમે તમારા પ્રેસના ભાઈઓ તરફથી સાકાર કરવા માંગીએ છીએ. એટલે તમારો પણ અમને હંમેશા સાથ સહકાર રહે અને પ્રજાનો પણ સાથ સહકાર રહે એવી મારી પોલીસ તરફથી, વઢવાણ પોલીસ તરફથી નમ્ર અપીલ છે. એવો સંદેશો છે કે ક્યારે પણ આવું આવે, કોઈનો ફોન આવે કે એ આવે તો તમારા એટીએમ પિન નંબર મેસેજ આવે તો તમે કોઈ પણ એવી લિંક સાથે જોઈન કરીને તમારી બેંકની ડિટેલ ના આપો. એટલે એક ઈ એના પ્રત્યે પ્રજા જાગૃત થાય એવું અમારું પોલીસ તરફથી નિવેદન છે. બીજું, ખાસ અમુક કોમ્યુનિટીમાં બહારના રાજ્યોમાંથી લગ્ન કરીને આવે છે. હવે એમાં એવું છે કે લગ્ન કરી આવે ત્યારે એ લોકો કોઈ એની સામેવાળાની પૂરી ડિટેલ નથી લેતા કે ભાઈ છોકરીનું બેકગ્રાઉન્ડ શું છે, લગ્ન કરાવવાનું બેકગ્રાઉન્ડ શું છે, અને 15-20 દિવસ છોકરી રહે અને એને ખબર ના હોય એટલે બધું લઈને ચાલ્યા જાય, પછી પોલીસ પાસે આવે અને પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં જે મદદરૂપ જોઈએ, દાખલા તરીકે છોકરીનો ફોટો, લગ્ન કરવા એવું કાંઈ એની તને હોતું નથી. એટલે એ પણ એવી જે ખાસ અમુક કોમ્યુનિટી છે કે જે બહારના રાજ્યમાંથી લગ્ન કરીને આવે છે, એ છોકરીની અને લગ્ન કરાવનારની પૂરેપૂરી ડિટેલ મેળવે અને શક્ય હોય તો એના ફોટા રાખે અને છોકરી ઉપર તાત્કાલિક વિશ્વાસ ના રાખી દે. હાલ ડેન્ગ્યુના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદી જુદી 4 ટીમો દ્વારા સરકારી કચેરીઓ કે જ્યાં વિશાળ માનવ સમૂહ હોય છે તેવા સ્થળો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના અનુલક્ષે 15 સ્થળેથી મચ્છરના પોરા મળી આવ્યા હતા. 12 મહિનાઓમાં અતિ પવિત્ર માસ ગણાતા એવા શ્રાવણ માસની પૂર્ણાહુતિ દિને મોટી સંખ્યામાં શિવભક્તોએ શિવાલયોમાં પીપળે પાણી રેડી પિતૃતર્પણની ક્રિયા કરી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાં વિવિધ શિવાલયોમાં શ્રાવણી અમાસે ભક્તોએ શિવપૂજન કરી મંગલ જીવનની પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે રાજકોટનું પૌરાણિક 102 વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફની શિવલિંગ તૈયાર કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતીનો બહોળી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. અમાવસનું ખૂબ મહત્વ છે. શ્રાવણી અમાવસ કહેવાય છે, જે સર્વ પિતૃઓને મોક્ષ આપનારી છે અને આજના દિવસે શ્રાવણ માસને વિદાય દેતી વખતે ખાસ કરીને ભગવાન મહાદેવને જે શ્રમ પડ્યો હોય, કારણ કે બધા ભક્તો પૂજા કરતા હોય છે, ભગવાન આ તો આદિદેવ છે, મહાદેવ છે, એટલા માટે આજના દિવસે અમે વર્ષો થઈ ગયા, છેલ્લા 20 વર્ષથી અમે બરફનો શણગાર કરીએ છીએ. 20 વર્ષ પહેલાં બધા અમે બધા બેઠા હતા એટલે બધાએ વિચાર કર્યો કે શ્રાવણ માસ અને આખું વર્ષ બધા લોકો આવે છે, બધા જલાભિષેક કરે, બધું કરે તો બ્રાહ્મણો ભગવાનને પણ કંઈક શાંતિ મળવી જોઈએ ને, એટલે હસવાની, એટલે એ બાબતે બધાએ વિચાર કર્યો અને એક કન્સેપ્ટ આવી ગયો કે આપણે કામ કરીએ, આપણે એક બરફનો શણગાર કરીએ અને 2-3 દિવસ બરફ રાખીએ જેથી કરીને ભગવાનને ઠંડી વસ્તુ બધી પ્રિય છે. બરફ હિમાલયમાં વાસ કરે છે, બરફ પ્રિય છે, પાણી પ્રિય છે એમને, સર્પ ઠંડો હોય છે સર્પ, અને જે જલધારા છે જલધારા રાખી છે એ એટલા માટે જ રાખી છે, જ્યારે ભગવાન મહાદેવે હલાલ વિષ પીધું, જ્યારે સમુદ્ર મંથન થયું અને જ્યારે વિષ નીકળ્યું અને જ્યારે વિષ પીધું એમણે અને એ વિષ એમણે કંઠમાં ધારણ કર્યું એટલે ભગવાન મહાદેવનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા છેવાડાના ઝંડ ગામ અને પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અભયારણ્ય વિસ્તારમાં પ્રકૃતિની ગોદમાં પર્વતોની હારમાળા વચ્ચે બિરાજમાન ઝંડ હનુમાન દાદાના દર્શને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ દાદાના દર્શનનો અનેરો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી. લગભગ 3 લાખ જેટલી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ટ્રાફિક વ્યવસ્થા
પાર્કિંગ વ્યવસ્થાની સાથે ભક્તજનો સહજતા અને સરળતાપૂર્વક દાદાના દર્શનનો લાભ લઈ શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા MS ભાભોરના માર્ગદર્શન હેઠળ DYSP GRD અને ટ્રાફિક બ્રિગેડ મળી 340 જેટલા પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. મંદિર આવેલું છે ત્યાં દર શનિવારે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે. અંદાજે અમારે ત્યાં લગભગ રાતના 12 વાગ્યાથી શનિવાર રાતના 12 વાગ્યા સુધીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે અને લોકોને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એના માટે રસ્તામાં ઠેર ઠેર ભંડારા, પાણીની સુવિધા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ જે તે યાત્રાળુઓ છે એમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એના માટે પૂરતો બંદોબસ્ત આજે સાહેબશ્રી દ્વારા પાડવામાં આવેલો છે. આ ગામ સાથે અને આ હનુમાનજીના મંદિરની ઇતિહાસ સાથે એ વાત જોડેલી છે કે મહાભારતના યુગની અંદર જ્યારે પાંડવો વનવાસકાળ હોય છે તે સમયે અહીંયા રોકાણ કરેલું છે અને રોકાણ દરમિયાન એમને સ્વયં એક પહાડની શિલામાં જ આ કૃતિને, હનુમાનજીની કૃતિને અહીંયા રચના કરેલી છે. અને બીજું કહીએ તો કે ભાઈ આજુબાજુના વિસ્તારની અંદરના લોકો અહીંયા આવીને સ્વયં આ કળિયુગના દેવને એનું એટલું બધું મહત્વ છે કે પોતાની મનોકામના જ્યારે રજૂ કરે છે મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવનો મહિનો છે. આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે, જેમાં ભરાડા ગામના સરપંચ તથા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાં આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે 1.25 લાખ બિલીપત્ર શિવલિંગને અર્પણ કર્યા હતા. તેમજ ભરાડા ગામના સરપંચ સહિતનાઓ દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પ તથા વિનામૂલ્યે આંખોનો ફ્રી મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં કુલ 270 દર્દીએ આ વિનામૂલ્યે નેત્ર કેમ્પનો લાભ લીધો હતો. આ સાથે બ્લડ ડોનેટ કેમ્પ દરમિયાન કુલ 100થી વધુ લોકોએ પોતાનું રક્ત કરી અને માનવ સેવા કરી હતી. ભારત ગ્રામ પંચાયત આયોજિત અને આમ ભારત ગામ સમસ્ત બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1,25,000 બિલીપત્રોનો અભિષેક કરવામાં આવ્યો છે. અને બીજું ભારત ગ્રામ પંચાયત અને ભારત ગામ સમસ્ત આયોજન બ્લડ કેમ્પનો પણ સીયુસા મેડિકલ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે. અને બીજું ભાઈ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પ કરવામાં આવ્યો, એમાં પણ 268 દર્દીઓને તપાસવામાં આવ્યા. ભારત ગામના સરપંચશ્રી અને પંચાયતના બધા મહેનત દ્વારા આજ શિવાલયે 1,25,000 બિલીના પાન ચડાવ્યા છે અને શિવરાત્રિ નિમિત્તે આ પૂજન કરીએ અને સમસ્ત ગામ સહિત આ બિલેશ્વર મહાદેવના ચરણેન્દ્ર 1,25,000 પાન અર્પણ કર્યા છે. જ્યારે લીંબડી શહેરમાં આવેલ પ્રાચીન ફૂલેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોએ શિવાલયમાં જઈને દૂધ, દહીં અને બિલીપત્ર ચડાવીને ધન્યતા અનુભવી હતી. આ મંદિરમાં 3 અલગ અલગ શિવલિંગ આવેલા છે. ત્યારે ધ્વજારોહણ અને મહાઆરતીમાં લીંબડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ખાસ ઉપસ્થિત રહી ફૂલેશ્વર મહાદેવજીના દર્શન કરેલા હતા. નદીના સામા કાંઠે આવેલું ફૂલેશ્વર મહાદેવ, જ્યાં વર્ષો પહેલા પુરાતન જગ્યા લીંબડીની અંદર જે કહેવાય છે એની અંદર ફૂલેશ્વર મહાદેવ પુરાતન અને જૂનામાં જૂની જગ્યા છે. અને આ પુરાતન જગ્યાની અંદર પેશવાઓ જ્યારે લીંબડી ઉપર શાસન કરતા હતા ત્યારથી આ મંદિર આ એ લોકોએ બંધાવેલું છે. અને એમના પ્રથમ પૂજારી મયાકર બાપુ આજની તારીખે અને વર્તમાન સમયમાં જીવતી અને જાગતી જ્યોત છે. તમે ગમે એટલો ખટકો રાખો અને ગમે એટલું ધ્યાન રાખો, પણ પ્રથમ પૂજા આજની તારીખમાં મયાકર બાપુ ફૂલ ચડાવી અને કરે છે. અને પાછળ જે સતીમાનું મંદિર છે, લંગડેજી મહારાજનું મંદિર છે, એ જાગતી જ્યોત છે અને તમારી કોઈ પણ મનોકામના હોય તે પૂરી કરે છે. અને અત્યારે હાલના વર્તમાન મહંત વિજયગીરી પ્રકાશગીરી ગોસાઈ પણ સારામાં સારો અને એમના પરિવાર અને બધા ભાઈઓ સારામાં સારી દાદાની સેવા કરે છે. અને કોઈ પણ જ્ઞાતિના ના જાતના કોઈ પણ સંકોચ કે ભેદભાવ વગર આ ફૂલેશ્વર દાદા
પરિવાર સાથે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરે દર્શન બાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. વિશ્વાસીઓ માટે થઈને આપણી સંસ્કૃતિમાં કહ્યું છે, ઓમ સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી રહ્યો, બધા નિરોગી રહો, અને બધા કોઈ પણ જાતના જિંદગીમાં એમને દુઃખ ન મળે એવી શુભેચ્છા પાઠવા માટે થઈને હું ભગવાન ભોળિયાનાથને પણ હું પ્રાર્થના કરું છું કે બાકીની જગ્યાએ દર્શનની વાત છે અને અલ્યાબાઈનું જે મંદિર છે, આ મંદિર જ્યારે નેસ્તનાબૂદ કરવામાં આવ્યું હતું ત્યારે અલ્યાબાઈએ આ ભગવાન શિવનું અહીંયા મંદિર કરેલું, જેના કારણે સોમનાથની યાત્રા ચાલુ રહેલી અને આ મંદિરની અંદર પૂજા કરવાની છૂટ છે. એટલા માટે થઈને અમે આ વેરાવળની અંદર સોમનાથના નજીક આવેલું અલ્યાબાઈના આ જે મહાદેવનું મંદિર છે ત્યાં પૂજા કરી છે, બીજે દર્શન થાય છે, અહીંયા સ્પર્શ કરી અને પૂજા થાય છે, અને દર વર્ષે એક દિવસ આવી શ્રાવણ મહિનામાં અને પૂજા કરીએ છીએ. ઓખાના દરિયા કિનારે આવેલ વિરમેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનામાં જનતાના લાભાર્થે માણેક પરિવારના સહયોગથી પંચકુડી હોમાત્મક રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ શ્રાવણ માસની પિતૃ અમાસે આ યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી. આ પ્રસંગે શિવ ભક્ત માણેક પરિવારના મોભી માણણબા વિરમબા માણેક સાથે ઓખાના દરેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મંડળના પૂજનીય જનક ગુરુએ શિવની રાત્રિ પૂજા અને શ્રાવણ માસે પાર્થિવ પૂજાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ઓખા ગામની અંદર વિરમેશ્વર મહાદેવના સાનિધ્યમાં એમના જ પરિવારના એક સભ્ય એટલે વિજયભાઈ માણેક દ્વારા અહીં યજ્ઞશાળાની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથની આરાધના ઉપાસના એ સૌ ભક્તજનોને ફળદાયી છે. શાસ્ત્રોમાં પણ એવું કહ્યું છે કે શ્વાસે શ્વાસે નવિશ્વાસો પુનરાયાતી આતિવા, દરેક શ્વાસ પછી ખબર નથી કે બીજો શ્વાસ આવશે કે કેમ, માટે જ્યારે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં ભગવાન મહાદેવને યાદ કરીએ, એમની પૂજા કરીએ, એમની ઉપાસના કરીએ, એ ભાવથી વિશ્વ કલ્યાણ વિશ્વના હિતના ભાવથી અહીં યજ્ઞશાળાની અંદર ભગવાન વિરમેશ્વર મહાદેવના સાનિધ્યમાં પતિરુદ્ર મહાયજ્ઞ એ સંપન્ન કરવામાં આવ્યો. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 8 લાખથી પણ વધુ યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોમનાથ ટ્રસ્ટની આવક પણ 1 કરોડ જેટલી વધી છે. ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ યોજના બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ મંદિર ઉપરના 200થી વધુ શિખરોને સુવર્ણ મંડિત કરવાનું દાન દાતાઓ તરફથી આવેલ છે. તેમજ 125થી વધુ ધ્વજારોહણ, 95 જેટલા 1.25 લાખ બિલ્વ પૂજા, પ્રસાદ, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, ઓનલાઈન બુકિંગ સહિતની આવકમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે યાત્રીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને રજાઓ દરમિયાન ક્રાઉડ 1.5 લાખથી ઉપર રહ્યું છે, અને આ વખતે એ બાબત જોવા મળી કે યંગ જનરેશન ખૂબ જ દેખાણા છે મંદિરે, અને પૂજામાં પણ યંગ લોકોએ રસ લીધો છે, અને એક અલગ જ માહોલ જોવા મળ્યો. આ વખતે દર્શનમાં મોટી સંખ્યામાં યંગ જનરેશન ઉમટ્યું હતું. આ વખતે 20 લાખથી વધારે લોકો સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન કર્યા છે. તેમજ ગત વર્ષે 4.25 કરોડ જેવી આવક શ્રાવણ માસમાં હતી, જે આ વખતે જેમાં 1 કરોડ જેવો વધારો થયો છે, અને અંદાજિત 5.5 કરોડ જેવી આવક સોમનાથ મંદિરને થઈ છે. શ્રાવણ માસ દરમિયાન ભાવનગરના એક ભાવિક દ્વારા ભગવાનને સુવર્ણની રુદ્રાક્ષની માળા, અંદાજિત 200 ગ્રામ જેવા સુવર્ણથી મળેલી માળા ભગવાનને ચડાવવામાં આવી છે. એ જ રીતના એક ભાવિક દ્વારા ચાંદીનું પણ દાન કરવામાં આવ્યું છે. આવા અનેક દાન શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ભગવાનને મળ્યા.
આ ઉપરાંત બગસરામાં ભૂતનાથ મંદિરે વહેલી સવારથી અમાસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. સાંજે આરતી સમયે બહોળી સંખ્યામાં મહિલાઓ વૃદ્ધો બાળકો દર્શનનો લાભ લીધો હતો. ભૂતનાથ મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે તેમાં બગસરાની મહિલા બાળકા અને મેળાઓના લાભ લીધો હતો. ભક્તોએ પીપળે પાણી રેડી પૂજા અર્ચના કરી હતી. શુદ્ધ ઉગમણી વહેતી ગંગાજી પવિત્ર નદી એ સાતલડી નદીના કિનારે આવેલું ભોળાનાથ શ્રી ભૂતનાથ મહાદેવનું મંદિર 300 વર્ષ પુરાણું છે. એનો ત્રીજી વખત જીર્ણોદ્ધાર થયેલો છે અને સમગ્ર બગસરામાં જે ભૂતનાથ મહાદેવનું એક આગવું સ્થાન છે, દરેક લોકો દરેક સમાજના લોકો અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શને આવે છે અને આજે ભાદરવી અમાસ નિમિત્તે પિતૃ અમાસને દિવસે સમગ્ર બગસરામાંથી અહીંયા પિતૃઓને પાણી પાવા અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભગવાનના તેમજ હડિયાણા ગામે શ્રાવણ વદ અમાસે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પારસ પીપળાના વૃક્ષોના પિતૃતર્પણ માટે મહિલાઓ બાળકો પુરુષોએ પોતાના સ્વજનોની યાદમાં પાણી રેડીને ધન્યતા અનુભવેલ હતી. કાશી વિશ્વનાથ મહાદેવનું પુરાતની મંદિર અને એ મંદિરમાં આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરવા માટે હજારોની સંખ્યામાં માણસો આવે અને આજે તો અતિ ઉત્તમ પવિત્ર શ્રાવણની અમાસનો દિવસ અને જેને પિતૃતીર્થ કહેવાય છે, આજે સર્વપિતૃ અમાસ અને એ અમાસના દિવસે લગભગ સમુદાયના માણસો અહીંયા આવી અને પીપળે પાણી રેડે, પિતૃઓના મોક્ષની ઈચ્છા કરે અને શ્રી મનમાં જે શ્રાદ્ધની વિધિ કરતા હોય, જે શ્રાદ્ધ કરતા હોય એ શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધમ પિતૃતર્પણમ ચ, શ્રાદ્ધ કરતા હોય પિતૃનું તર્પણ કરતા હોય એના બધા પિતૃઓ ઉત્તમ ગતિને પામે છે એમ ગરુડ પુરાણ બોલે છે. અને આજે એ અમાસનો દિવસ અહીંયા આ કાશી વિશ્વનાથ મહાદેવના પટાંગણમાં શ્રાવણ મહિનાની 12, 13, 14 અને અમાસ આ 4 દિવસમાં પિતૃઓને પીપળે પાણી ચડાવી અને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય એવા મન સંકલ્પિત કર્મ કરે છે. જ્યારે કેશોદ એરપોર્ટ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે અમરનાથ દર્શનની ઝાંખી રાખવામાં આવી હતી, જેનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. જ્યારે રાજકોટમાં મોરબી રોડ પર આવેલ એકલવ્ય ડે સ્કૂલ ગોરિલ્ડમાં પણ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 101 પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ અન્નકૂટના પ્રસાદનો વિદ્યાર્થીઓએ લાવો લીધો હતો. જૂનાગઢમાં ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે લાખો ભાવિકોની મેદનીએ પિતૃતર્પણ કર્યું હતું, પરંતુ જૂનાગઢ ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આ દિવસે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધાશ્રમના લોકોને એટલે કે વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા હતા અને આ રીતે જીવતા પિતૃઓને તુરંત તૃપ્ત કરી અને અનોખી રીતે ભાદરવી અમાસની ઉજવણી કરી અને સમાજને નવી રાહ ચીંધી હતી. વડીલો અને બ્રહ્મ ભોજન રાખેલું છે વડીલો માટે અને અત્યારે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી ધીરજલાલ રામાણી, મહિલા આયોગના ઉપાધ્યક્ષ જ્યોતિબેન વાછાણી, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસિયા અને અમારી સમગ્ર ટીમ અહીંયા વડીલો સાથે ભોજન કરવા માટે પધારી છે. જે આ જૂનાગઢ વૃદ્ધ નિકેતન સંસ્થાઓની અંદર તો આપ સર્વેને આ વડીલો સાથે અને બ્રાહ્મણો સાથેનું ભોજનમાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સંસ્થા આ કાર્યક્રમ રાખ્યો એ પાછળનો હેતુ શું છે? વડીલો સાથે આનંદ અને વડીલોની જે કાંઈ સેવા કરી શકાય એનો લાભ લેવા માટે અને આજે પવિત્ર અમાસને દિવસે બ્રાહ્મણો સાથે ભોજન લઈ પિતૃતર્પણનો કાર્યક્રમ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબ તક ડિલિશિયસ રસ થાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે.
વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. જૈનોમાં અતિ પવિત્ર મનાતો પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના તમામ દેરાસરોમાં બિરાજતા ભગવાનની મૂર્તિઓને વિશેષ આંગ્યોના શણગાર કરવામાં આવે છે. શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા મણિયાર દેરાસરમાં સિંહામણી પાર્શ્વનાથ ભગવાન તથા બીજી મૂર્તિઓને હીરામોતીની અદ્ભુત આંગીના શણગાર કરવામાં આવ્યા છે. આ આંગીના દર્શનનો લાભ લેવા તથા આરતી ઉતારવા માટે મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉપટી પડ્યા હતા અને શહેરની સોની બજારમાં માંડવી ચોક દેરાસરમાં ડાયમંડ સુકામેવા અને ટેક્ષમની પ્રભાવ માજીઓને આંગી કરવામાં આવી છે. રાજકોટ જૈન તપરાગ સંઘ દ્વારા કલ્પસૂત્ર અને સોના રૂપાના ફૂલો પૂજા કરવા આવી હતી. પ્રહલાદ પ્લોટ મૂર્તિ પૂજક સંઘ દ્વારા સોના ચાંદીના વરખ અને બાદલા હીરા માણેક મોતી રેશમની આટા વગેરેનો પાંચ યોગ કરીને લાગવાનની અંગરચનાને શણગારવામાં આવી હતી, જેના દર્શન કરવા માટે શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. ગાંધીગ્રામના સભ્યપૂર્ણ દેરાસરમાં ₹52 ડાયમંડ જડિક આંગીના શણગાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાવીર સ્વામી જિનાલયમાં પ્રતિમાજીઓને સ્પેનની આંગી કરવામાં આવી છે. શાંતનાથ જિનાલયમાં બરાસ વરખ અને બાદલાની આંગી કરવામાં આવી છે. યુનિવર્સિટી રોડ પર આવેલા પારસધામ દેરાસરમાં ભગવાનને રેશમ અને મોતીની આંગી કરવામાં આવી છે, જ્યારે પંચવટી રોડ પર આવેલા પંચવટી દેરાસરમાં ભગવાનને ઝરી ડાયમંડ મોતીનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉમટી પડી રહ્યા છે. 7 દિવસ અમારે શુદ્ધ થવાનું છે. પર્યુષણ પર્વ આ સંવત્સર 1 જ દિવસ મહત્ત્વનો છે. 7 દિવસ તો પ્રેક્ટિસનો છે. 7 દિવસ જો આરાધના કરી હોય, ભક્તિ કરી હોય તો શુદ્ધ થવા માટે. 8મો દિવસ એ વિશુદ્ધિનો કાર્યક્રમ છે, મૈત્રીનો કાર્યક્રમ છે, ક્ષમાપણનો કાર્યક્રમ છે. જે કોઈ જીવનું મન દુઃખતી હોય એ જીવની ક્ષમા માગવાની છે, એ જ મહત્ત્વનું છે. ક્ષમા આવી રહેશે, ભૂષણ પરમાત્માનો સંદેશ છે, એનું પાલન કરવાનું છે. જય જિંદ્ર, પ્રણામ સૌને. આમંત્રણ દર્શન માટે પ્લીઝ પંકજ કોઠારી, રાજકોટ જૈન પ્રસંગ ઉપપ્રમુખશ્રી. પવિત્ર પર્યુષણ પર્વનો આ 5મા દિવસે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ ખાતે રાજુજીના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગમાં બહોળી સંખ્યામાં જૈનેતરો હાજર રહ્યા હતા, જેમાં પૂજ્ય રાજુજીએ ભેદ જ્ઞાન વિશે જ્ઞાન આપ્યું હતું. રાજકોટમાં છું, મૌલિનભાઈ દોશી મારું નામ છે અને અહીંયા શ્રીમદમાં ઘણા વર્ષોથી સંકળાયેલ છું મંદિર સાથે. પર્યુષણ પર્વ એક જૈનનું જિંદગીનું એક મહત્ત્વમાં મહત્ત્વનું પર્વ છે. લાઈફમાં કદાચ બીજા ઘણા બધા પ્રસંગો આવતા હશે, પણ આ પર્વ 8 દિવસનું એની જિંદગી બદલવા માટેનું એક મહાપર્વ છે. લાઈફનું ટોટલ ટર્નિંગ પોઈન્ટ છે આ. એમાં સંપૂર્ણપણે દરેક વ્યક્તિ દરેક ભેદભાવ ભૂલી દરેક વસ્તુનું કરી અને અહીંયા હાજરી આપે છે. જે પ્રમાણે જેમને સમય હોય એ પ્રમાણે આવતા હોય છે, પણ અચૂક દરેક જૈન આ બાબતમાં આવીને અહીંયા હોય જ છે મંદિર. અમદાવાદ ખાતે છેલ્લા 15 દિવસથી એટલે કે તારીખ 25 ઓગસ્ટથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના ઘરે ઉપવાસ આંદોલન પર બેઠા છે, જેનો 17મો દિવસ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા તોરણિયા ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલને સમર્થન આપવા તથા તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તેના માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તોરણિયા તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા પાટીદાર સમાજના લોકો, આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જોડિયા તાલુકાના પીઠળ ગામે પાટીદાર સમાજ તથા રાજપૂત સમાજ દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થન અપાયું હતું, જેમાં પાટીદાર મહિલાઓએ ગરબા રાસ લઈ સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સિંહોર તાલુકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના ગામ નાના સુરકમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ છાવણીમાં સુરતથી પણ યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત પડદરી તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય 52જીભાઈ મેતલિયાના ઢોકળિયા ગામ ખાતે હાર્દિક પટેલ ઉપવાસ લઈને સમર્થનમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રામધૂનમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ઢોકળિયા ગામે પાટીદાર તેમજ ખેડૂત સમાજે હાર્દિક પટેલના સમર્થનમાં તેની તબિયત જલ્દીમાં જલ્દી સારી થાય તે માટે રામધૂનનું તેમજ મા ઉમા ખોરલની આરતીનું આયોજન કરેલું હતું અને આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને જગાડવા માટે બહેનોએ મોટી સંખ્યામાં થાળી વેળ વગાડીને આયોજન કરેલું હતું.
જામનગરમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં આગામી ચૂંટણી માટેની મતદાર યાદી અંગે વિગતો અપાઈ હતી. હવે પછીનો નવો કાર્યક્રમ તારીખ 15 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. આ માટે નાગરિકો પણ મતદાર યાદીમાં નામ નોંધાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના આદેશાનુસાર 1/1/19 લાયકાત ધરાવતા જે કોઈ મતદાર હોય એનું નામની નોંધણી કરવા માટે અમે ફરીથી ખાસ સંક્ષિપ્ત સુધારણા અત્યારે ચલાવી રહ્યા છીએ. એ સંક્ષિપ્ત સુધારણા 1 તારીખથી આપણે શરૂ કરી છે. આપણને જણાવતા મને આનંદ થાય છે કે 1/9/18 રોજ, યાની 1 સપ્ટેમ્બર 18 રોજ અમે અત્યાર સુધીના જે અપડેટેડ રોલ છે એને અમે પ્રસિદ્ધિ કરી છે. મારી વિનંતી છે બધા મતદારોને કે આપ લોકો પોતપોતાના નામ ઇલેક્ટોરલ રોલમાં છે કે કેમ, કે એમાં કોઈ પણ વિસંગતતા હોય તો આપ અત્યારે તંત્રને આપ જણાવી શકો છો. એના માટે ઇલેક્ટોરલ રોલની હાર્ડ કોપી બધી મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરી અને કલેક્ટર ઓફિસમાં ઉપલબ્ધ છે. સાથે સાથે આ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, એટલે આપ પોતાના નામ ચેક કરી શકો છો. એમાં 1/1/19 રોજ જે મતદાર 18 વર્ષની ઉંમર મર્યાદા પૂરું કરે છે એ લોકો ભલે અત્યારે 18 વર્ષ ના થયા હોય પણ 1/1/19 રોજ અગર 18 વર્ષ થઈ જતા હોય તો એ પણ પોતાના ફોર્મ 6 ભરીને એમાં નવેસરથી નામ નોંધાવી શકે છે. દામનગરના નારણગઢ મુરલીધર કોટન ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાના 4 ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા સરકારની નીતિઓની ઝાટકણી કાઢવામાં આવી હતી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ જિલ્લાભરના કોંગ્રેસી નેતાઓ આક્રમક મિજાજમાં જિલ્લા કોંગ્રેસ ભવન નિર્માણ કાર્યમાં યુવા ઉદ્યોગપતિ જનકભાઈ તડાવિયા દ્વારા ₹5 લાખનો ચેક અર્પણ કર્યો હતો. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ 3 ઉમેદવારોને 378 મતદારોએ લોકશાહી ઢબે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજના સમયે રિઝલ્ટ જાહેર કરવામાં આવતા પ્રફુલ્લ પંડ્યા વિજેતા જાહેર થયા હતા. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અને સીબી અમદાવાદ યુનિટ દ્વારા મળતી બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 4 ચરસનો વેપાર કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. અમારે બંને બાજુના નેટવર્કની તપાસ કરવાની છે કે મૂળ ક્યાંથી લાવેલા છે અને પછી ક્યાં એને કેવી પ્રકાર વેચવાનો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પકડાય છે અને એ લોકોની જ બાતમી અમારે મળી હતી, તો બની શકે કે એમાં કનેક્શન મળે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સાથે અમે સંપર્કમાં છીએ અને મળીને છેવટે ઇન્ટરનેશનલ યા નેશનલ એજન્સી જે છે એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ આગળ તપાસ કરશે અને બંને ટીમ મળીને કામ કરવાની. સર, આમની સાથે બીજા કોઈ સંકળાયેલા એવી શક્યતા કરી? બીજામાં હમણાં 4 જણા પકડાયા છે, જે પ્રમાણે અમે કહીએ છીએ આગળ આમાં નીચેના નેટવર્ક અને ઉપરના નેટવર્કની અત્યારે તપાસ બાકી છે અને અત્યારે આજે સવારથી અમે બીજા કાયદા વ્યવસ્થા માટે વધારે લાગ્યા છે. તાજેતરમાં એક અખબારની પૂર્તિમાં જૈન ધર્મના પર્યુષણ પર્વ પર યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હાંસી ઉડાવતા કાર્ટૂન મૂકવામાં આવ્યા હતા, જેનાથી ધાર્મિક લાગણી દુભાતી હોવાના આક્ષેપ સાથે રાજ્યભરના જૈન સમાજ દ્વારા તેનો વિરોધ કરીને માફી માંગવાની માંગ ઉઠવા પામી છે. રાજકોટ શહેરના જૈન આગેવાનો દ્વારા પણ આ કાર્ટૂનને વખોડી કાઢીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જૈનોના પર્યુષણના પર્વ દરમિયાન આ પ્રકારની જે જૈનોને ઇરાદાપૂર્વક હાંસી ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે એ ખરેખર દુઃખદ ઘટના છે. એક જાગૃત નાગરિક તરીકે પણ મને એવું લાગે છે કે જ્યારે કોઈ પણ જ્ઞાતિના તહેવારો ચાલતા હોય ત્યારે આ પ્રકારના સંદેશો આપવાથી એના મેસેજ ખૂબ જ ખોટા જાય છે. જૈન સમાજ હંમેશા માટે સહિષ્ણુતાવાળો છે અને કાયમ માટે એ વિવાદમાં હોતો નથી, પણ જૈન સમાજને ઇરાદાપૂર્વક વિવાદમાં ઘસાડવાનો ચોક્કસ પ્રયત્ન હોય ને એવું જણાય છે અને જેનાથી અમારા આખા સમાજની લાગણી દુભાણી છે. વિરોધ એ છે કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે અને જૈન સમાજને જે રીતે શાંતિપ્રિય અને સત્યપ્રિયમાં આ જે જૈન સમાજ છે એને ડહોળવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર સાંખી લેવાય તેમ નથી. અમારા ધર્મગુરુએ પણ આને વિરુદ્ધ ખૂબ જ સખત વિરોધ કર્યો છે અને અમારા
જૈન યુવાનો પણ આનો સખત વિરોધ કરી રહ્યા છે અને દિવસે દિવસે જો આ પ્રયત્ન આવા રીતે થતા રહેશે તો અમે ચોક્કસ એના માટે જરૂરી પગલાં ભરીશું. એમના જે કંઈ અત્યારે જે એમને આપેલું છે જૈન સમાજ વિરોધી, એ જો આગળ અટકશે નહીં અને આગળની જો કાર્યવાહી ચાલુ રાખશે તો જૈન સમાજ એના વિરુદ્ધમાં જે કંઈ શક્ય હશે એટલા પ્રયત્નો કરી અને સખત એમનો વિરોધ કરશે. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. આ બાબતની અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ખાડા પૂરાયા નથી. આવી પરિસ્થિતિમાં મોટા અકસ્માત થશે તો તેની જવાબદારી કોની, જેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાયા છે. આજથી અમદાવાદ રોડ અપડાઉન કરું છું તો મને આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે. એનું કારણ કે રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે, પાણી ભરાવાથી ખબર જ નથી પડતી કે ખાડો છે કે શું છે. એના કારણે એક્સિડન્ટ બી થાય, એના કારણે પંચર બી પડે, ટાયર બી ફૂટી જાય, તો આની જવાબદારી કોણ લે? બસ ટોલનાકાવાળા તો બસ પૈસા જ લેવાનું કામ કરે છે, બીજું કંઈ કામ કરતા જ નથી, સમારકામનું કામ કરતા નથી. એના લીધે આપણે એક્સિડન્ટ બહુ થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? ગોભોઈ અને કરણપુર વચ્ચેનો આ નેશનલ હાઈવે નંબર 8 ઘણી બધી રજૂઆત કરી છે તો ખાડા હજુ પૂરાતા નથી. અવર જવર કરતા સાધનો ઘણો પંચર પડે છે, ખાડામાં પડે છે. અને હું પણ કાલે નીકળ્યો હતો અને મારે પણ ગાડી ખાડામાં પડવાથી પંચર પડી 100,000 ખર્ચો આવ્યો છે. તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય અને રોડ નવો તૈયાર થાય એ અપેક્ષા રાખીએ છીએ. ઉપલેટા ખાતે સિક્કા સોશિયલ ગ્રુપ દ્વારા ઇકો અને એજ્યુકેશન ફ્રેન્ડલી ગણેશ મહોત્સવમાં 8 દિવસ માટે બાળકો તથા લોકો માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી સિક્કા સોશિયલ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. આ ગણેશ મૂર્તિ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે, જેમાં ઘાસ, ગુંદર, સ્કેચપેન, પેન્સિલ, સંચા, ચોક, રબર, ફૂટપટ્ટી, વોટર કલર જેવા શૈક્ષણિક સાધનોનો વપરાશ કરવામાં આવે છે અને વિસર્જન સમયે મૂર્તિમાંથી શૈક્ષણિક સાધનો કાઢી જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે. આ માટે વધુ માહિતી માટે ગ્રુપના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ઉપલેટામાં છેલ્લા 5 વર્ષથી ઇકો અને એજ્યુકેશન ફ્રેન્ડલી ગણેશાનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણ પ્રિય ગણેશા કે જેનાથી પર્યાવરણને કાંઈ નુકસાન ન થાય તેના માટે સિક્કા ગ્રુપના યુવાનોએ એક એવો વિચાર કર્યો કે ઇકો ફ્રેન્ડલી તો બને પણ એજ્યુકેશન ફ્રેન્ડલી પણ ગણેશા બને. તો આ ગણેશાને ઘાસની મૂર્તિ બનાવી એનામાં કાગળ, પછી એજ્યુકેશનના સાધનો જેવા કે પેન્સિલ, ચેકરબર, સ્કેચપેન, સ્કેલ, અલગ અલગ પ્રકારના ઘણા શૈક્ષણિક સાધનોથી સજાવી અને આ ગણેશા બનાવવામાં આવે છે. રાજકોટમાં સરગમ ક્લબ દ્વારા 22માં સર્વરોગ નિદાન કેમ્પ, કામાણી ફાઉન્ડેશન, પ્રેમજીવાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ અને બાણ લેબ, અશોક ગોંધિયા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો, જેમાં 1500 થી 2000 દર્દીઓએ રોગોનું નિદાન 80 જેટલા નામાંકિત સર્જનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલિબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાજપ આગેવાન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર કોંગ્રેસના કર્મચારી પ્રમુખ મહેશ રાજપૂત, ડોક્ટર હિરેન કોઠારી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરગમ ક્લબના ઉપક્રમે છેલ્લા 22 વર્ષથી એક મેગા સર્વ નિદાન કેમ્પ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કરતા હોય છે. આ કેમ્પની વિશેષતા કે મારા 13/9/1954 જન્મદિવસ નિમિત્તે જે આગળ રવિવારે તે દિવસે અમે કેમ્પ રાખતા હોઈએ છીએ. કેમ્પમાં રાજકોટના નામાંકિત 80 ડૉક્ટર અમે સેવા માટે બોલાતો હોય છે અને જુદા જુદા 35 જાતના રોગોનું નિદાન થાય, નિદાનની સાથે સાથે ચેકઅપ કરે, ચેકઅપની સાથે 8 દિવસની વિનામૂલ્યે દવા, વિનામૂલ્યે એક્સરે, કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી, લેબોરેટરી, આ તમામ વસ્તુ જે આવનાર દર્દીઓ હોય 1500 થી 2000 એ બધાને વિનામૂલ્યે અમે દવા અને ચેકઅપ કરીએ છીએ. સાથોસાથ આંખના જે દર્દીઓ આવે તેના માટે આંખના વિનામૂલ્યે ચશ્મા, આંખના ઓપરેશન, નાખના નેત્રમણી પણ ફિટ કરી આપતો હોય છે. એમને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ મળતો હોય છે. આ કેમ્પમાં મુખ્ય સહયોગ પ્રેમજીવાલજી સન્સ, કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ, બાર્લેન્સ કંપની, મહાવીર સેવા ટ્રસ્ટ, તેમાં દવાના રૂપમાં અશોક ગોંધિયા ચેરિટેબલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અમને આ સહયોગ મળતો હોય છે. આ કેમ્પમાં અમારા સરગમ લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના તેમજ અમારી સ્કૂલના લગભગ 150 થી 250 કાર્યકર્તા સેવા આપતા હોય છે અને જે સેવા આપનાર લોકો 200 જેટલા તેમજ ડૉક્ટર એસીએમ અને આમંત્રિતો માટે 300 જેટલી ભોજન સમારંભ હોય છે. છેલ્લે મારા જન્મદિન બધાને મારા તરફથી હું ભોજન કરાવતો હોય છે અને કેમ્પ પૂર્ણ થયા બાદ 8 દિવસ માટે અમે ફોલોઅપની પણ વ્યવસ્થા કરતા હોઈએ છીએ.
આ બધી વસ્તુ છેલ્લા 22 વર્ષથી સરગમ દ્વારા કરવામાં આવે છે. ઓખા રેલવે સ્ટેશનની ઇન્સ્પેક્શન મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા સાથે રાજકોટ ડિવિઝનના ડીઆરએમ નીનાવાએ મુલાકાત લીધી હતી, જેનું યુવા કથાકાર ગૌરવભાઈ જોશી તથા ઓખાના વેપારી અગ્રણીઓએ દ્વારકાધીશજીના મુવમેન્ટો સાથે દ્વારકાની માહિતી પુસ્તિકા અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર મેલમાં જનરલ કોચ વધારવા તથા આ મેલ છેલ્લા એક વર્ષથી બીજા પ્લેટફોર્મ પર રાખવાની લેખિત રજૂઆત કરી હતી, ત્યારે જનરલ મેનેજરે આ અંગે તુરંત ઘટતું કરવા અધિકારીઓને સૂચન કર્યા હતા. મુલાકાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અનિલકુમારજી ગુપ્તા સાહેબ ખાસ મુલાકાત લેવા આવ્યા હતા, જેમાં ઓખાના વેપારી મંડળ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દીપકભાઈ, ઈશ્વરભાઈ, વિશાલભાઈ, રમેશભાઈ આદિ વેપારી મંડળોએ સાહેબનું સન્માન કર્યું અને ખાસ રજૂઆત સાહેબની સામે રાખવામાં આવી કે ઓખાથી મુંબઈ ચાલતો સૌરાષ્ટ્ર મેલની અંદર જનરલ કોટા ડબ્બો અને સોમનાથ જે ટ્રેન ચાલે છે એની અંદર પણ ખાસ જરૂરિયાત છે અત્યારે જનરલ કોટા ડબ્બાની, પેસેન્જરોને અસુવિધા થાય છે એના માટે આ ખાસ એક સાહેબની સામે રજૂઆત રાખવામાં આવી હતી. કુકાવાવ ગ્રામ પંચાયતની જમીન પર વગર પરમિશને રસ્તા પર રૂમ બનાવી નાખવાની ઘટના બાદ ઉપરી તંત્ર જાણે ચીર નિંદ્રામાં પોઢ્યું હોય તેમ કોઈ પણ જાતની તપાસ વગર સરકારી દવાખાનામાં બ્લોક રોડ બનાવવા માંડે છે. દેહદનાદનની આશંકા સેવાઈ રહી છે, તેમજ હાલ દવાખાનામાં વરસાદી પાણીનો પણ ચોક્કસ નિકાલ કરવામાં આવેલ નથી, ત્યારે અધિકારીઓ નીતિ નિયમનું ચુસ્ત પાલન કરી કામ લાગે તેવી માંગ ઉઠવા પામી છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં સંકુલમાં મિશન કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક મિશન કલ્પસર બુકનું વિમોચન લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના વરદ હસ્તે કરાયો હતો. આ તકે ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી, વીસી વિદ્યુતભાઈ જોશી, ડોક્ટર વિનુ ગાંધી, ડોક્ટર નાનકભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર પ્રજાકીય વિદ્યોત્તેજક સમિતિ દ્વારા સંચાલિત સર પ્રતાપ હાઈસ્કૂલની સવા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, સંસ્થાના પ્રમુખ, મંત્રી, આચાર્ય, સુપરવાઇઝર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ સમાજે ખ્યાતનામ ડોક્ટરો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ, સરકારી સંસ્થામાં અધિકારીઓ તથા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ ઉમાશંકર જોશી, લેખક પન્નાલાલ પટેલ ઉપરાંત નામાંકિત વ્યક્તિઓને આપ્યા છે, જેની શતાબ્દી ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. ઘણી રીતે યાદ કરીએ તો જે સ્કૂલની અંદર ભૂતપૂર્વ ઉમાશંકરભાઈ જોશી અને પન્નાલાલભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિઓ આ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને આ સ્કૂલમાંથી ભણીને એમણે પોતાના નામ પોતાની રીતે એ સ્કૂલને પણ ગર્વ મળે એ રીતે રોશન કર્યા, એના માટે અમને ઘણું ગૌરવ છે કે આવા વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે ભૂલી શકીએ. ત્યારબાદ વિચાર કરીએ તો આ જૂનામાં જૂની સ્કૂલ ગુજરાતની અંદર કહીએ તો કંઈ ખોટું નથી એવી આ સર્વપ્રતાપ હાઈસ્કૂલ હવે શતાબ્દી ઉજવણી કરવા માટે એટલે સવા શતાબ્દીની ઉજવણી વર્ષ ગોઠવ્યું છે. ફેબ્રુઆરીના મહિનામાં આ કાર્યક્રમ રાખવામાં આવશે. સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં ગણપતિ મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગણપતિ સ્થાપનાથી લઈ ગણપતિ વિસર્જન સુધી લેવાનાર કાળજી બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં એસપીએ ગણેશ ઉત્સવ માટેની વિવિધ વ્યવસ્થાઓની કાનૂની માહિતી આપી હતી. 13 તારીખ છે જો ગણેશ ચતુર્થી કે દિન જો ગણેશોત્સવ દાદરા નગર હવેલી મેં મનાયા જાયેગા ઉસમે આજ સારે હી મંડળો કો બુલાયા ગયા થા ઉનકો સારે કાનૂનો કા ઓર નિયમો કા પાલન કરને કી ગુજારિશ કી ગઈ, જિસમે કી યાતાયાત કો લેકે હો, ગણેશ મંડળ કા જો પંડાલ ખડા કરતે ઉસકો લેકે હો, યા ગણપતિ કે પ્રોસેશન કો લેકે હો, ડીજે બજાને કો લેકે હો, ઉસકે ટાઈમિંગ ઓર ડેસિબલ લિમિટ કો લેકે હો, ઇન સારી બાતો સે ઉનકો અવગત કરાયા ગયા. મુજે પૂરી આશા હે કે સારે ગણેશ મંડળ ઇસ સારે નિયમો કા ઓર કાનૂનો કા પાલન કરેંગે ઓર યે જો ગણેશ ઉત્સવ હૈ યે હમ શાંતિ સે ઓર સદભાવના સે મનાયેંગે. આને વાલે ગણેશ ઉત્સવ કે લિયે મેરી ઓર પોલીસ પ્રશાસન કી તરફ સે તમામ લોગો કે લિયે હાર્દિક બધાઈ ઓર હાર્દિક શુભકામના. સેલવાસમાં સરકારી સર્વોત્તમ પ્રાથમિક સ્કૂલના ઝડાચોકમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ પર મફત દર્દ પ્રબંધન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઘૂંટણ, ગરદન, ખભા, પીઠ વગેરે દર્દ નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. કેશોદ લેઉવા પટેલ કેળવણી મંડળ સંસ્થા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમારોહના અધ્યક્ષ કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા, નવનિયુક્ત તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા, જ્યારે કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જી ડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય મંજુલાબેન ભીમાણીને ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી મુખ્યમંત્રી બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળ્યો હતો, જેથી સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાલ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. એનો જે એવોર્ડ મળેલ છે એના સન્માન માટે અમે મળેલ છીએ અને એને તેઓશ્રીને જે એવોર્ડ મળેલ છે એના માટે અમારી પટેલ વિદ્યાર્થી આશ્રમના દરેક યુનિટ અને સંસ્થાઓને પટેલ વિદ્યાર્થી આશ્રમના ઇતિહાસની અંદર જે કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો એનું અમને બધા જ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંસ્થાના પરિવારને, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીગણ અને કારોબારીને ખૂબ ખૂબ ગૌરવ છે. આ વર્ષે 5 સપ્ટેમ્બર 2018 રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે મને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડના સહભાગીદારી મારો તમામ સ્ટાફ, વિદ્યાર્થીગણનો એમાં પૂરું યોગદાન છે. અને આજે અમારી શાળામાં વિદ્યાર્થી, સ્ટાફગણ અને ટ્રસ્ટીમંડળ દ્વારા મારું અને મારા પતિનું સન્માન કરવામાં આવ્યું છે, જેના માટે હું કાયમી ઋણી રહીશ. કેશોદના જલારામ મંદિરે વિના મૂલ્યે નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં આશરે 210 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંના 55 દર્દીઓને ઓપરેશન માટે રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ધોરાજી પાસેના પાટણ વાવમાં આવેલ ઓસમ પર્વત ઉપર એક ખાસ મેળો યોજાય છે. અહીં ઓસમ પર્વત ઉપર આવેલા માતૃ માતાના સાનિધ્યમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના લોકો દેશભરમાંથી એકઠા થાય છે અને તેની પંચાયત બેસે છે. આ બેઠકમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના દીકરા અને દીકરીના વ્યવિશાળ માટેની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ જ્ઞાતિના રિવાજ મુજબ દોકડા બદલાવીને સગાઈ કરવામાં આવે છે. બ્રહ્મક્ષત્રિય દેશાવર પંચ અહીંયા છેલ્લા 200 વર્ષ ત્યાં ઓસમ ડુંગર ઉપર માતૃ માતાના સાનિધ્યમાં આ મેળો કરે છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ ભોજન, દોઈડાકૂદ, દડા હરીફાઈ, વક્તૃત્વ સ્પર્ધા, ચેસ એવા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ, છોકરાઓ ગીતની સ્પર્ધા, સંગીત સંધ્યા, ડાયરો એવો અમે લોકો અહીંયા કરીએ છીએ. દરેક જ્ઞાતિજનો અહીંયા દેશાવરમાંથી બધે આવે છે અને નિર્દોષ આનંદ માણે છે. 3 દિવસ અમાસે કંભીર. અમારે 30 વર્ષ થી અહીંયા આવીએ છીએ અને મારા સસરા અને બધાય એ તો ઘણા વર્ષોથી આવે છે, પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ 3 દિવસનો મેળો હોય છે, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, ત્યારે અહીંયા બધાય આવે છે, નાતી ભોજન થાય છે અને સૌ નિર્દોષ આનંદ માંડે છે. લીમડી અમદાવાદ હાઈવે ઉપર કટારિયા ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમદાવાદ ખાતે જઈ રહેલ ભરવાડ પરિવારની કાર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય ઈજાગ્રસ્તોને લીમડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાઈવે ઉપર થયેલ ટ્રાફિકને દૂર કરવા કામગીરી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થતા હિંમતનગર, ઈડર અને વડાલીના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોરબી જિલ્લાના ચરાડવા ગામે સત્વારા યુવાન નિલેશ પ્રેમજી હડિયલની તબિયત બગડતા તેને અમદાવાદના બોપલ ખાતે આવેલ કૃષ્ણા સેલ્બી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યો હતો, પરંતુ બીમારીના ઈલાજમાં ડોક્ટરની બેદરકારીથી યુવાનનું મૃત્યુ થયું હોવાનું તેના પરિવારજનોએ આક્ષેપ કરતા સમગ્ર સમાજમાં અરેરાટી સાથે હડકંપ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં ગુજરાતભરમાંથી સત્વારા સમાજના આગેવાનો અને યુવાનો ચરાડવા ગામે ભેગા થયા હતા. યુવા નેતાઓએ કરેંગે યા મરેંગેની જેમ પોલીસ હોસ્પિટલ સામે તાત્કાલિક FIR નોંધાવવા માંગણી કરી હતી. આજે અમે ચરાડવા ગામે હળવદ તાલુકાના તેમજ આજુબાજુના બધા શહેરમાંથી સત્વારા સમાજ ભેગા થયેલા હતા, જેમાં નરેશભાઈને જે કૃષ્ણા સેલ્વી હોસ્પિટલમાં જે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે એમાં ખૂબ અન્યાય થયો છે એવું અમને જણાય છે, તો આના માટે અમે ભેગા મળીને
અમે કલેક્ટરમાં, મામલતદારમાં તેમજ સરકારમાં જાણ કરવા માગીએ છીએ અને આવેદનપત્ર આપવાનું અમે વિચારી રહ્યા છીએ. તો એ અમે આપવાના છીએ અને આવું બનાવ બીજી વખત ન બને એના માટે સરકારે થોડુંક ધ્યાન દોરવું જોઈએ એવી અમારી રજૂઆત છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું ભારત બંધનું એલાન. પ્રચંડ આક્રોશ સાથે સ્થાનિકોએ ઠેર ઠેર વેપાર ધંધા કરાવ્યા બંધ. રોષે ભરાયેલ લોકોએ વાહનોમાં તોડફોડ કરી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ. મોરબીમાં તલાટી કમ મંત્રીઓએ 5 મુદ્દાઓની વિસ્તૃત માહિતી ભર્યું. તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. સકારાત્મક પરિણામો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની આપી ચીમકીઓ. છોટાઉદેપુરના બોડેલી એસટી ડેપો પાસે ખાડાઓનું સામ્રાજ્ય. મુસાફરી વખતે વાહનોને નુકસાન થવાથી લોકોમાં રોષ ભભૂક્યો. સુરેન્દ્રનગરના વઢવાણમાં કાયદો વ્યવસ્થા સઘન બનાવવા પોલીસ તંત્રે કામગીરી હાથ ધરી. પીએસઆઈ જેટીએ ગુનાહિત કૃત્યો અટકાવવા માટે મીડિયા સાથે કરી વાતચીત. ડેન્ગ્યુના કેસમાં પોઝિટિવ વધારો જોવા મળતા રાજકોટ આરોગ્ય શાખાએ સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. 15 જગ્યાએથી મળી આવ્યા મચ્છરોના લાર્વા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.